આમરોલી ગામે 1 ઓગસ્ટ જ્ઞાન શક્તિના દિવસે 1.5 કરોડના ખર્ચે બનેલ નવીન હાઈસ્કૂલના ઓરડાનું ઉદ્ઘાટન કર્યા બાદ શાળાના ઓરડા બંધ. 9-10ના 64 બાળકો શાળાના ઓટલા બહાર વરસાદમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા. સમગ્ર ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલની સરકારના 5 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રંગે ચંગે ઉજવવામાં આવી ત્યારે આમરોલી ગામે 1 ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસના દિવસે 1.5 કરોડના ખર્ચે બનેલ નવીન હાઈસ્કૂલના ઓરડાનું ઉદઘાટન બાદ શાળાનું પજેશન આશ્ચર્યને ન મળતા નાનકડા ઓટલા પર 30 વિદ્યાર્થીઓ બેસી અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ જોવા મળતા ગ્રામજનોએ આમરોલી પ્રાથમિક શાળાના આચાર્યને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. સરકાર દાવા કરે છે ભણશે ગુજરાત તો વાલીઓ જણાવી રહ્યા છે શું આ રીતે ભણશે ગુજરાત. આદિવાસી બાળકો શાળામાં ભણતા હોવાથી તંત્ર તરફથી ધ્યાન આપવામાં આવતું નથી તેવો વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. આચાર્યને આ વિશે પૂછતા ઉદઘાટન બાદ શાળાનું પજેશન મળ્યું ન હોય આચાર્ય ઓફ કેમેરા સામે જણાવ્યું હતું. જ્યારે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો શાળાના ઉદઘાટનને લઈ રોષ વ્યક્ત કર્યો. અલ્લારખા પઠાણ, ZSTV, નસવાડી. નસવાડી તાલુકાના આમરોલી ગામમાં માધ્યમિક શાળાની નવી બિલ્ડિંગ 150 લાખ એટલે કે 1.5 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, પરંતુ આમરોલી માધ્યમિક શાળામાં પોઝિશન લેટર નહીં મળવાના કારણે એ લોકો જર્જરિત સ્કૂલમાં ભણાવી રહ્યા છે. જો અહીંયા કોઈ ઘટના બને તો એની જવાબદારી કોની? વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? ઘણા બધા પ્રશ્નોનો અમારે સામનો કરવો પડે છે. તે માટે વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે નવી સ્કૂલમાં બેસાડવામાં આવે એવી એક વિદ્યાર્થી નેતા તરીકે મારી માંગ છે અને આખા ગામજનની આ માંગ છે. આ નવા આ વિદ્યાર્થીઓને અત્યારે બહાર બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે. એ પણ એક જ રૂમ છે તો એક રૂમમાં 40+24 64 વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવી શકે? કોરોનાની ગાઈડલાઈનનું શું? એટલે સર દ્વારા ખૂબ જ સારા પ્રયત્ન થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે એ હેતુથી બહાર બેસાડીને ભણાવી રહ્યા છે. પરંતુ આ સર બી એક એમની જવાબદારી છે કે જ્યાં સુધી પોઝિશન લેટર નહીં મળે ત્યાં સુધી એ લોકો નવી સ્કૂલમાં નહીં ભણાવી શકે. એટલે જેવી બને જેમ બને એમ તાત્કાલિક ધોરણે પોઝિશન લેટર મળે એવી અમારી માંગ છે. બસ, શું નામ? મિહિર જયસ્વાલ.